સરકાર બેરી છે, સરકાર સાંભળતી નથી. તો તો કેળું અમું ન જવે. 1290 આવ્યો એટલે મીડિયમ ભાવ ગણાય એમ. આજનો ભાવ અમે જે આશા કરીને બેઠા છે, માલ પ્રમાણે ભાવ હોય, સારા માલનો ભાવ ઓછામાં ઓછો 1600 થી 1700 રૂપિયા 20 કિલો, દર 20 કિલો આવો. અત્યારે ખર્ચા પ્રમાણે દવાના છે, ખાતરના છે, બિયારણના એટલા ખર્ચો આવે, મજૂરનો મજૂરી એવડી હોય, બધો ખર્ચો એવી રીતે વેરંટ જ ગણી તો કહે જાય. બિયારણ જોતા બારાની કહેવાય, ખર્ચો એવો સડ્યો છે, બધું પાઇન પેદા કરેલું છે, વરસાદ પાણી તો કોણ છે નહીં, અને ખર્ચા એવા છે, ત્યાં 400 થી 450 લગીની મજૂરીઓ થાય. એમાં ખેડૂત પાછળમાં ખર્ચો કાઢી જે 12 મહિનાના જે પોતાનો રોજીરોટી કાઢે તો 0 માઇનસમાં હજી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. એવામાં બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ખેડૂતો તથા વેપારીઓ સાથે વાત કરીને આ વર્ષના ભાવો વિશે તેઓ શું માને છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમુક ખેડૂતો 1200 થી 1300 રૂપિયાના ભાવોને લઈને સંતુષ્ટ જોવા મળ્યા, તો અમુક ખેડૂતો ખર્ચા તથા તેલના ઊંચા ભાવો સામે આ ભાવોને લઈને ફરિયાદ કરતા પણ દેખાયા હતા. ગયા વર્ષ કરતા માપે છે એમ, વધારે નથી, કારણ કે ઉતારા પ્રમાણે ઓણ ભાવ છે, વરસાદ નથી એટલે કમ છે, નકર ઓછામાં ઓછા 1800 થી 2000 લગીનો ભાવ થવો જોઈએ તેલી બેનો. આ ભાવ અમારે એમ માની એટલે ખરસ વિજે ગણાય, મજૂરી માન માન હુજે એવું છે. બિયારણ જોતા બારાની કહેવાય, ખર્ચો એવો સડ્યો છે, બધું પાઇન પેદા કરેલું છે, વરસાદ પાણી તો કોણ છે નહીં, અને ખર્ચા એવા છે, ત્યાં 400 થી 450 લગીની મજૂરીઓ થાય, અને 1200 થી 1500 લગી ઓપ્ટરના ખર્ચા થાય, એટલે પેદાશ કરવામાં મને બધું મીડિયમમાં રહે એમ. મગફળીના ભાવ આમ જોવો તો સ્ટેબલ જેવું છે, બહુ નીચે ન ગણાય, બહુ ઊંચા ન ગણાય, જેવી ક્વોલિટી વાઇઝ ભાવ થાય છે. ખેડૂતોને માન્યતા હોય, નહીંતર ખેડૂતો અમુક ને એવું લાગતું હોય કે નબળા મળ્યા હોય છે, હકીકત છે, પણ એનું કારણ એ હોય કે માલ થોડો નબળો પાક્યો હોય તો પછી એને એવું લાગે કે બીજાની 350 ની વેચાણી હોય, એ જ ગામના ખેડૂતની 1250 ની વેચાણી હોય, એટલે એની પાસે તો શું છે, 4 મહિના એને ખેતી કરી, 4 મહિના એને કરી છે, તો એને 100 ફેર મગફળી વેચાય એટલે લાગતું હોય, પણ હકીકતે શું છે, ક્વોલિટી ડિફરન્સ હોય એટલે એને થોડું દુઃખ લાગે કે મને ભાવ ન મળ્યા એમ. પેલું તો વાવેતર ટાઈમે એકરે ઓછામાં ઓછું અમને ખર્ચો થયેલો 10,000 નો લાગે, બરોબર, તો માનો 8 એકરનું વાવેતર હોય તો 1,00,000 રૂપિયા તો જે તે સમયે અમને મજૂરી અને અમારી પોતાની મજૂરી અને બિયારણ લાગે, પછીનો જે પાછળનો જે ખર્ચો હતો એ સામાન્ય બીજો 1,00,000 રૂપિયા 2,00,000 રૂપિયા ખર્ચો અમને એ લાગી જાય. પછી જ્યારે કઢાવણ હોય એ કઢાવણમાં અમને પણ એકર વાહે ખર્ચો લાગવો પડે છે, ઓછામાં ઓછો એકર વાહે 10,000 નો ખર્ચો લાગે. એ પ્રમાણમાં અમને ઉત્પાદન તો બરાબર છે, કુદરતી વરસાદ સારા છે અને કુદરતી હવામાન પણ સારું છે મગફળી માટે, તો એમાં અમને અત્યારે ઓછામાં ઓછો 20 કિલો વાહે 200 થી 250 રૂપિયાની ઘાટી છે. આજે જો ખેડૂતને તમે પૂરો ભાવ નહીં આપો તો ખેડૂત પોતાના ખર્ચા કાઢશે કે ખેતીમાં કરશે, તો ઉત્પાદનમાં ઘટાડો ખેડૂતને એકને નહીં આમ પબ્લિકને દરેકને આખા આખા દેશને નુકસાન છે.